વિરામ બાદ આગળ વાત કરીએ તો માનવ સેવા એ પરમો ધર્મ, મુસ્લિમ સમાજના અગ્રણી એવા રફીકભાઈ સુમરાએ આ સાબિત કર્યું. સમગ્ર વિશ્વને દેશ કોરોના વાયરસની મહામારીથી ઝઝૂમી રહ્યા છે ત્યારે ઉના તાલુકામાં આવેલા નારિયા માંડવી ગામે રહેતા મુસ્લિમ સમાજના મોભી બનીને રફીકભાઈ સુમરા તેઓ આજે જરૂરિયાતમંદ અને ગરીબ ગુજરાત લોકોને 200 કરતાં વધારે રાશનની કીટ વિતરણ કરીને જરૂરિયાતમંદ લોકોની વારે આવ્યા. ઉના તાલુકા પાસે આવેલું નાનું એવું ગામમાં જન્મેલા રફીકભાઈ સુમરા તેઓએ અનેક સેવાકીય કામ કરતા નજરે પડે છે અને પોતે પણ ઉચ્ચ અભ્યાસ કરી અને એક કન્સ્ટ્રક્શન બિઝનેસ કરે છે. પોતાના ગામમાં કોઈ પણ વ્યક્તિ બીમાર હોય તેઓને બંધ મુઠ્ઠી અને યોગ્ય દાન આપી ને લોભ લાલચ સિવાય પોતાનું કામ નિસ્વાર્થ કરતા હોય છે. પોતાનો વ્યવસાય સાંભળ્યા બાદ સાથે સાથે સેવાકીય કામમાં હંમેશા અગ્રેસર રહે છે. તેઓ કહે છે કે હિન્દુ કે મુસ્લિમ સમાજ એક છે, ભાઈચારાના સાથે રહેવું જોઈએ, તેઓમાં એક માનવ વસે છે અને આપણે તો ઉપરવાળાએ આપ્યું હોય તો આપણે લોકોની સેવામાં વાપરવું જોઈએ. આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી અને એક તરફ સમગ્ર દેશમાં લોકડાઉન, લોકોના ધંધા રોજગાર હાલ બંધ છે, રોજ કમાય છે રોજ ખાય છે, કપરી પરિસ્થિતિ છે ત્યારે એવા લોકો મદદ કરવી બંને તેટલી વિચારધારાથી ચાલનારા સેવા એ જ યજ્ઞ જોવા મળ્યું છે. રફીકભાઈ સુમરા આજે પોતાના સ્વખર્ચે 200 કરતાં વધારે રાશનની કીટ બનાવી છે અને તે જરૂરિયાતમંદો તેમ ગરીબ લોકોને વિતરણ કરી છે. ત્યારે આ રાશન ઠીક છે તેમાં જીવન જરૂરિયાત ચીજો, ચોખા, તેલ, બાજરી, બટેટા, ધાણા, જીરું, ડુંગળી જેવી અનેક ચીજો રાશન કીટમાં ઉમેરી છે અને માનવ સેવામાં પરમો ધર્મ તે સૂત્ર આજે મુસ્લિમ સમાજના અગ્રણી અને પત્રકારી રફીકભાઈ સુમરા સાબિતે કરી બતાવ્યું છે. પાયલ બાંભણિયા, જેડેશ ટીવી, ઉના.